સનાતન વૈદિક હિન્દુ પરમધર્મ સંસદ 1008 વિશ્વભરમાં સનાતની હિન્દુજનોના પ્રશ્નોને વિશ્વ સ્તર પર વાચા આપતી હિન્દુઓના શંકરાચાર્ય દ્વારા સ્થાપિત સંસ્થા છે. ગુજરાત રાજ્યના અલગ અલગ તાલુકામાંથી કુલ 182 ધારાશ્રીને પ્રજાતરા ચૂંટીને મોકલવામાં આવે છે. તેવી રીતે હવે રાજ્ય સ્તર પર પણ વિધાનસભાની તર્જ પર એક પરમ ધર્મસભાનું ગઠન પ્રત્યેક પ્રદેશ કરવામાં આવનાર છે અને તે રીતે ગુજરાત રાજ્યમાં 182 ધર્મદાયકોને નિયુક્તિ કરવામાં આવનાર છે, જેના અનુસંધાને ગુજરાત બનાસકાંઠાના ધર્મસદ કિશોર દવે દ્વારા બનાસકાંઠામાં 7 વિધાનસભાના પ્રતિનિધિઓની આજરોજ ડીસા જિલ્લા પંચાયત સર્કિટ હાઉસમાં નિયુક્તિની ઘોષણા કરવામાં આવી હતી. ડીસાના ધર્મસદ તરીકે ગંગારામભાઈ પોપટની નિયુક્તિ કરવામાં આવી હતી. આ તમામ નવનિયુક્ત ધર્મદાયકો વિવિધ વિષયના જાણકાર અને સમાજના અગ્રણીઓ છે. તેઓ પોતપોતાના વિધાનસભાના ક્ષેત્રમાં સનાતન ધર્મ અંગે જાગૃતિનું કામ કરશે, તેમાં સનાતન ધર્મ સામેના પડકારોને વાચા આપવા ધર્મ સંબંધી પ્રશ્નોને વિવિધ માધ્યમોથી પ્રસારિત કરશે. આગામી જૂન મહિનામાં રાજ્યના 26 ધર્મસદો અને 182 ધર્મદાયકોની ગુજરાત પરમ ધર્મ સભાનું અધિવેશન અવિમુક્તેશ્વર નંદ સરસ્વતીજી મહારાજની ઉપસ્થિતિમાં ગુજરાત ખાતે મળશે, જેમાં અનેક મહંતો અને વિદ્વાનો પણ ઉપસ્થિત રહેશે. પરમ ધર્મ સંસદ 1008 પૂરા ભારતમાં સનાતન ધર્મીઓનું નેતૃત્વ કરી રહી છે અને એના અનુસંધાને ગુજરાત વિધાનસભામાં પણ જે રીતે વિધાનસભા ચાલે છે એવી જ રીતે એક ધર્મસભા વિદ્યમાન થાય અને એના માટે ગુજરાત પરમ ધર્મસભાનું ગઠન કરવા જઈ રહ્યા છીએ. જગદગુરુ શંકરાચાર્યજીના આદેશથી અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીની પ્રેરણા અને આજ્ઞા અનુસાર આજે બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં 7 વિધાનસભા ક્ષેત્રોમાં ધર્માધાયક એટલે ધર્મના ધારાસભ્યોની નિયુક્તિ અમારા દ્વારા થઈ રહી છે. ડીસામાંથી જાણીતા એડવોકેટ ગંગારામભાઈ પોપટ ડીસાના ધર્મના ધારાસભ્ય તરીકે એટલે ધર્માધાયક તરીકે કામ કરશે. એ જ રીતે વાવ બાબરમાંથી પૂજ્ય મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજ કામ કરશે. ધાનેરામાંથી ત્રંબકભાઈ શાસ્ત્રી એ અમારા ધર્માધાયક રહેશે. થરાદમાંથી શ્રીમાન હસમુખભાઈ સોની તેઓ ધર્માધાયક તરીકે કામ કરશે. દિયોદરમાંથી શ્રી બિપિનભાઈ દવે એ ધર્માધાયક તરીકે કામ કરશે. દાંતામાંથી મહેશભાઈ પટેલ એ ધર્માધાયક તરીકે એમની નિયુક્તિ કરાઈ છે અને પાલનપુરમાંથી નિર્મલાબેન છૂછા એમની નિયુક્તિ ધર્માધાયક તરીકે કરાઈ છે. આ સાતે સાત સભ્યો આજથી બનાસકાંઠામાં ધર્મના વિષયમાં ચિંતન કરીને સનાતન ધર્મની વાતને જનજન સુધી લઈ જવાનું અને ધર્મ ઉપર જ્યાં જ્યાં કુઠારાઘાત થતા હોય એની સામે એ પડકારોને પહોંચી વળવા માટેની યોજના બનાવીને સરકારને સૂચનો કરવાનું અને ધર્મ સંસદ સુધી શંકરાચાર્ય સુધી આ બધી વાતોને પહોંચાડવાનું એક સંકલન કરશે અને ભવિષ્યમાં આગામી જૂનમાં ગુજરાતભરના જેટલા પણ આવા ધર્માધાયકો છે અર્થાત 182 ધર્માધાયકોનું એક મોટું અધિવેશન ગુજરાત ખાતે કરવા જઈ રહ્યા છીએ. 22-23 જૂન એના માટેની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે અને શંકરાચાર્યના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ આખો કાર્યક્રમ થશે.